ઉમરગામ તાલુકાના સરીગ્રામ ગ્રામ પંચાયતના રૂપિયા 18 લાખના ખર્ચે નવા બનાવવામાં આવનાર ગ્રામ પંચાયતના નવા મકાનની કામગીરીનું ભૂમિપૂજન રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય રાકેશભાઈ રાય, સહદેવભાઈ વધાર, વિનોદભાઈ ઠાકુર, નરેશભાઈ વડવી, માર્ગ અને મકાન વિભાગના સચિનભાઈ અગ્રવાલ, મયંકભાઈ અને અગ્રણી મુકેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, રામદાસભાઈ સરીગામના પૂર્વ સરપંચ પ્રકાશભાઈ આરેકર, વિરેન્દ્રભાઈ ભટ્ટ, દિલીપભાઈ ભંડારી, જમુભાઈ દરજી, ગ્રામ પંચાયત સભ્યો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનવા જઈ રહ્યું છે ત્યારે રમણભાઈએ આખા તાલુકાની અંદર લગભગ અત્યારે 12-15 મકાનો પંચાયતના ઘરને ફાળવણી કરીને આજે અમે લગભગ 5-6 મકાનની ખાતમુહૂર્ત વિધિ કરી રહ્યા છે. મિત્રો, અમારી સરકારની અંદર જ્યારે નવા મકાનો જ્યારે બનતા હોય છે ત્યારે જેનું ખાતમુહૂર્ત થાય ગઈ વર્ષે એનું લોકાર્પણ બી થાય છે. માટે કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી કે જરા જલ્દી કરીને વ્યવસ્થિત કામ કરીને આ વર્ષે પૂરું કરો અને આપણે આવતા વર્ષે આ વર્ષના અંતિમ સુધીમાં બી લોકાર્પણ પણ કરીએ એ અપેક્ષા રાખું છું. પંચાયતના સૌ મિત્રોને અભિનંદન આપું છું કે આવું સરસ મકાન જ્યારે બની રહ્યું છે ત્યારે સૌ સાથ સહભાગી બનો. મિશનના ગણનાળા પણ ડબલ થાય જેથી ટ્રાફિકની સમસ્યા ઓવર થાય. બાયપાસ નવો કાઢવાની પણ પ્લાનિંગ છે, એના માટે પણ આપને સફળતા મળી છે, એના માટે પણ આપને ખૂબ અભિનંદન. વિકાસ તો ખૂબ થઈ ગયો છે પણ સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનના કારણે સરીગામના લોકોનું જીવન નર્કાગાર થઈ ગયું છે. સરીગામ બજાર સુધી દુર્ગંધ આવી રહી છે અને પ્રકાશભાઈ હોય કે મારા દ્વારા વારંવાર જીપીસીબીને દિવસમાં એક ફોન તો કરવામાં જ આવે કે ભાઈ તાત્કાલિક આવો અને આ દુર્ગંધને મટાવો. વિકાસ તો જરૂરી છે પણ સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે, જીવન પણ સારું રહે એના માટે પણ આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ. સાહેબ, આપ વન અને આદિજાતિ વિકાસ મંત્રી છો, પર્યાવરણ મંત્રી હોત તો આ પ્રશ્ન અહીંયા નહીં રહે તેવો અમને ખાસ લાગે છે. આપ એના પર ધ્યાન આપજો, વિકાસ થાય પણ સાથે પ્રદૂષણ પણ કંટ્રોલ આવે. ભિલાડ રેલવે સ્ટેશન પર આપણાને છેલ્લા ઘણા સમયથી કોઈ નવી ટ્રેનો મળી નથી, નવા ટ્રેનોના સ્ટોપેજ મળ્યા નથી. કે જે દાણુમાં ઉભી હતી ઈએમયુ ટ્રેન છે તેને વલસાડ સુધી લંબાવવાની વાત છે. આપ સાહેબ મંત્રી છો ત્યારે ભારત સરકારમાં રજૂઆત કરીને સાંસદ શ્રી ડોક્ટર કેશી પટેલ સાહેબને વાત કરીને આપણને આ ઈએમયુ ટ્રેન વલસાડ સુધી લંબાવવામાં આવે એવા આપ પ્રયત્ન કરજો. આપે તાલુકાનો સર્વાંગી અને સંપૂર્ણ વિકાસ કર્યો છે એમાં કોઈ શક નથી, એટલે જ આપ ખૂબ લોકલાડીના લોકપ્રિય છો. આવી રીતે સરીગામના બાકીના પ્રશ્નો છે તેના માટે પણ આપ ધ્યાન આપશો. સરીગામ અને અણગામની વચ્ચે એક કોઝવે બનાવવાની ખાસ જરૂર છે જેથી અણગામના લોકો સીધા ભિલાડ પહોંચી જાય. આવા ઉદ્યોગો દ્વારા જે ગામડાઓમાં પ્રદૂષણ ફેલાવાય છે એની સામે વિભાગના અધિકારી કામગીરી શંકાસ્પદ, તો એ બાબતે આપનું શું કહેવું? એમાં સ્વાભાવિક કે પત્રકારો એ પોતાની મહત્વની જવાબદારી આવે છે. પત્રકારોએ દરેક એકમમાં જ આવવું જોઈએ, એના નિકટતો રસ્તો એ ક્યાં નાખે છે તે પણ જોવું જોઈએ. પરંતુ એ પત્રકારો પોતાની ફરજ ચૂકી જાય છે એટલા માટે એ જ્યારે મારી પાસે પ્રશ્ન આવ્યો ત્યારે હું ગાંધીનગર હતો. ગાંધીનગરથી તાત્કાલિક મેં પ્રદૂષણ બોર્ડને કહ્યું, ગામ લોકોને અભિનંદન આપો. કપરાડામાં લોકોએ આ 4 ટ્રક ત્યાં પકડી દીધી, 4-4 ટ્રક આજે પણ કબજામાં છે, એના પર ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી વલવાડાની જે બાબત આવી, એ વલવાડાની બાબત તો એવી હતી કે પહેલાં એ ઘર બાંધવા માટે પુરાણને ચૂનો તરીકે દેખાયો એટલે પુરાણમાં તરીકે લીધો. પણ જ્યારે ફરિયાદ આવી અને ફરિયાદ પણ મેં તાત્કાલિક જીપીસીબીને વાત કરી અને જીપીસીબી ત્યાં રેડ થાય એટલે રાત્રે એ વસ્તુ પણ ત્યાંથી ઉપાડી દેવામાં આવી. સ્વાભાવિક રીતે હું તમને પત્રકારોને પ્રમાણિકતાથી કહું છું કે જે રીતે ફરજામાં જાગૃતિ આવી છે તેમ તમે પણ દરેક ફેક્ટરીમાં જઈ એનો પ્રશ્ન પૂછો કે તમારે ત્યાં વેસ્ટેજ કેટલું નીકળે છે, એને નાખવા માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્યાં નાખો છો, એટલા પ્રશ્નો જો તમે ફરી જો કરી દેશો ને તો ઓટોમેટિક ઘણું જ થઈ જશે. તાલુકા પંચાયતમાં જે ગ્રાન્ટ ફળવાય છે એનું સમયસર આયોજન અને નથી થતું, એના કારણે વર્ષોથી એટલે ઘણા લાંબા સમયથી કરોડો રૂપિયા પડી રહ્યા છે વણવા પહેલાં. તો તાલુકામાં જે કામગીરી અત્યારે ગોચમાં પડી એ સંદર્ભે આપને અત્યારે આયોજનની 20 તારીખે મિટિંગ રાખવામાં આવી છે. 20 તારીખે જ્યારે મિટિંગ થશે આયોજનની તે વખતે છેલ્લા 17-18, 17-18, 18-19 અને 19-20 આ 3 વર્ષની અંદર કેટલા પૈસાઓ વાપરવા કરવા રહ્યા છે એની લાસ્ટ 31 તારીખ સુધી મુદત છે 3 વર્ષની. એટલે જે કંઈ હશે એ ચોક્કસપણે અમે જોઈ લઈશું, પણ હું માનું ત્યાં સુધી એટલા એવા જૂના પૈસા કોઈ છે નહીં. અને જે આવ્યા સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ હતી નીતિ બરાબર થતી નહીં હતી એટલા માટે રોકાણ થયું હતું, પણ એની પણ અત્યારે તો પાડો થઈ ગયો વહીવટ આપી દેવાનું. રાજ્યના ગૃહમંત્રી નીતિનભાઈ પટેલે ઘણી રીતે અમને ચિંતા વ્યક્ત કરી કે આપણી ત્યાંથી યુપીએસસીની એક્ઝામ કોઈ વિદ્યાર્થી સફળ થતું નથી, આઈએએસ આઈપીએસ કે આઈએફએસ વિદ્યાર્થી એ નથી કરી શકતા. તેમણે એક વ્યવસ્થા ઊભી કરવા માટેની ખાતરી આપી.
સાહેબ આપણે આખી વલસાડ જિલ્લાની અંદર પણ એવું વ્યવસ્થા ઊભી થાય એવું વિચાર છે? જીપીએસ સેન્ટર દરેક જિલ્લાની અંદર આપવા માટે સરકારે નક્કી નીતિ નક્કી કરી દીધી, પરંતુ એમાં અત્યારે આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં માનવમાં એક શોષણ કરવા માટેની એક વૃત્તિ પેદા થઈ હશે, એટલે કોઈ કેન્દ્રની અંદર ચોરી કરવાની જે વ્યવસ્થા થાય તો સેન્ટર અત્યારે તાત્કાલિક બંધ કરવા માટે સરકારે આદેશ કરી દીધા છે. એ એક્ઝામ દસમી ધોરણ હોય કે બારમું હોય કે જીપીસીપીથી સેન્ટરો હોય, વગર નેટને હોય કે ટેટની હોય, પણ હવે ચોરી કરશે તો એ કાયમ માટે તે સેન્ટર ત્યાંથી નાબૂદ કરી દેવામાં આવશે, એને કોઈ પણ વખતે ફરી પાછી પરમિશન આપવામાં આવશે. સર, મારો સવાલ એવો છે કે આપણી ત્યાંથી વિદ્યાર્થીઓ તૈયાર થાય એના માટે કંઈ ક્લાસીસ ઊભા કરવાની કે વ્યવસ્થા? એમાં જે રીતે અત્યારે અમદાવાદ પપ્પા આગળ જે છે જીપીસીપી અંદર, હા, ત્યાં એના સેન્ટરો ટ્રેનિંગ આપવાના સેન્ટરો છે. અમારા દીવ ગુજરાત પેટર્નની અંદર પણ અમે રાજપીપળાની અંદર પણ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આપણે પણ માગણી કરી છે. અને જીટ અને ટેટની તો આપણે વિવેકાનંદ હાઈસ્કૂલની અંદર પણ મંજૂરી મળી ગઈ છે. સર, ખાસ કરીને તમે જે પત્રકારોની વાત કરો છો કે પત્રકારો એ જ આની અંદર મતલબ કે જે છીરીમાં જે માલ જે હતો તે, તો છીરીના એ સરપંચ છે ને એના જે પુત્ર છે ને એનું જ નામ આવેલું છે. મતલબ ક્યાંક ને ક્યાંક રાજકારણ યોજ જે વેસ્ટ ઠલવાય છે એમાં સંકળાયેલા છે, તો એ મુદ્દે તમે શું કહેશો? એ જ રીતે કોઈ સંકળાયેલા જ નથી. હું એટલું જ કહું છું કે જે રીતે સરકાર નરેન્દ્ર મોદીના સીધા આદેશના કારણે સ્વચ્છ ભારત બનાવવા માટેનો બધાનો સહયોગ જોઈએ. તમારી પાસે આજે સ્વતંત્ર એક માલિકી છે, સ્વતંત્ર માલિક પ્રમાણે તમે થોડું મોનિટરિંગ જો રૂબરૂમાં કરશો ને તો સ્વાભાવિક રીતે 75% એમાં કાબુ તાત્કાલિક આવી જશે. એટલે તમે માત્ર એટલું જ પૂછો કે તમારો વેસ્ટેજ કેટલો નીકળે છે, ક્યાં નાખો છો, અત્યારે કોઈ વ્યવસ્થા છે કે કેમ, એ એટલું જો તમે પૂછો તો બધા જ અંકુશમાં તરત આવી જશે. પણ એ પૂછવાની જવાબદાર તમારી છે, તમે સ્વતંત્ર છો, અમે રાજકારણી છે એટલે અમે ત્યાં પૂછવા જઈએ તો તમને શું અધિકાર કરે, પણ તમે પૂછી શકો, શાંતિથી પૂછો દરેક જગ્યા પર જઈને. અચ્છા, એ જ પ્રોબ્લેમ તમે આજે અહીંયા ખાસ કરીને ખાતમુહૂર્ત કરેલું છે સરીગામ પંચાયતનું. સરીગામની અંદર જ પ્રદૂષણને લઈને અનેક પ્રશ્નો છે, એ માટે એક વન મંત્રી તરીકે તમે શું કહેશો? 1977થી ચાલતી આવેલી કંપની હોય છે, સરકારે એકવાર એને એનઓસી આપી દીધી છે, એ કોઈ બંધ કરી શકાતી નથી. પણ સરકાર પોતે અત્યારે જીપીસીપી દ્વારા એક માળખું છે જ કે જે પણ એ પ્રદૂષણના માળખાની અંદર જે બહાર જતી હોય તેને તાત્કાલિક ક્લોઝર આપીને બંધ કરી દેવામાં આવે છે, બરાબર. એ સરકારની વ્યવસ્થા છે જ, અને એ રીતે આજે અહીંયાથી કેટલી ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી, પુનઃ 25 લાખ રૂપિયા ભરે અને બોન્ડ લખી આપે તો એ ફરી પાછી ચાલુ થાય છે. તો એના ઉપર કોઈ રોક આપણા દ્વારા અહીંથી લાગી શકે એવું નહીં મળે, કારણ કે પંચાયત અને ગામના જે લોકો છે તે લોકોને તો તકલીફ ઓલરેડી પડે છે, આજે પણ એ લોકોને પ્રદૂષણના પ્રોબ્લેમ નડે છે. જો એ તો એક રજૂઆત કરવાનો મુદ્દો જ છે ભાઈ, પ્રદૂષણ કરીને, પણ તેની સામે એટલા બધા લોકોને રોજગારી આપે છે. આપણે ત્યાં અમે ત્રીજા વર્ષનો રેકોર્ડ આપો, 25,960 લોકોને ઉમરગામ તાલુકાના અંદર રોજગારી આપવા, તો એ કાર્યક્રમ જો હોય તો જીઆરડીસી, બરાબર. હવે એ જીઆરડીસી ના હોત ને તો ધરમપુર અને કપરાડાની જે પરિસ્થિતિ છે, ડાંગની પરિસ્થિતિ, આ ઉમરગામ તાલુકાનો દિવસે લોકો લૂંટફાટ કરત, બરાબર.